on. I've been quiet for too long. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે. હું છું મયુર પુરોહિત. મયુર પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો આપ પ્રથમવાર આ ચેનલમાં આવ્યા છો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન ઉપર ક્લિક કરશો કે જેથી અમે નવી નવી વિડીયો અપલોડ કરીએ કે આપને નોટિફિકેશન મળતું રહે. આજે આપનો વિષય છે કે તમે એન્ડ્રોઇડ ફોનને સીસીટીવી કેમેરો કઈ રીતે બનાવી શકો. વિડીયો પૂરી નિહાળશો, આવો આપણે જોઈએ પ્રેક્ટિકલ. મારા પાસે આ બે મોબાઈલ છે, એમાંથી આજે હાથમાં મોબાઈલ લઈ રહ્યો છું. એ મોબાઈલ ધારો કે સમજી લો કે એ જૂનો છે અને એને મારે સીસીટીવી કેમેરો બનાવવો છે, તો એને હું સીસીટીવી કેમેરો બનાવીશ. અને આ બાજુમાં બીજો મોબાઈલ છે, એ મોબાઈલ હું કાયમ મારા સાથે રાખું છું. બંને મોબાઈલમાં અલગ અલગ પ્રકારની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવી પડશે. સૌ પ્રથમ પ્લે સ્ટોર ખોલવું પડશે. પ્લે સ્ટોરમાં જઈને લખવું પડશે એટ હોમ વિડીયો કેમેરા. જે તમારે તમારા પાસે મોબાઈલ રાખવાનો છે એમાં લખવું પડશે એટ હોમ વિડીયો કેમેરા. એમાં લાલ કલરનું સિમ્બોલ આવશે. સૌ પ્રથમ જે એપ્લિકેશન આપેલી છે એ તમારે તમારા પાસે જે મોબાઈલ રાખવાનો છે એમાં ઇન્સ્ટોલ કરવી પડશે. અહીંયાથી હું ઇન્સ્ટોલ કરીશ. અહીંયાથી હું ઇન્સ્ટોલ કરી રહ્યો છું. હવે આપણે જે મોબાઈલને આપણે સીસીટીવી કેમેરો બનાવવાનો છે એમાં પણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એમાં લખીશું આપણે એટ હોમ વિડીયો કેમેરા. લખું છું હું એટ હોમ વિડીયો કેમેરા. અહીંયા આપણે ઓપન કરીશું એટ હોમ વિડીયો કેમેરા. અહીંયા તમારે આ લાલ કલરના સિમ્બોલવાળી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની નથી, પરંતુ અહીંયા નીચે જે બ્લુ કલરનું છે સિમ્બોલ એટ હોમ વિડીયો સ્ટ્રીમર, એ તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. જે તમારે સીસીટીવી કેમેરો જે મોબાઈલ બનાવવાનો છે એ તમારે આ એટ હોમ વિડીયો સ્ટ્રીમર ઇન્સ્ટોલ કરવું પડશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે. બંને મોબાઈલમાં અલગ અલગ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે. સૌ પ્રથમ આપણા પાસે જે મોબાઈલ રાખવાનો છે એમાં આપણે સેટિંગ જોઈ લઈએ. એપ્લિકેશન ઓપન કરીએ છીએ. ઓપન. આ રીતે તમારે બધું સેટિંગ કરવું પડશે. એલાવ એલાવ એલાવ. લોકેશન તમારે ના જોઈએ તો ડેની કરી દેવાનું. આ રીતે તમારે તમારા પાસે જે મોબાઈલ રાખવાનો છે એ આ રીતે ખુલશે. અહીંયા તમારે એક્સેપ્ટ આપવાનું છે. તમે સરળતાથી તમારું ફેસબુક આઈડી જે હોય એનાથી તમે સાઇન ઇન એટલે કે લોગિન પણ કરી શકો છો. આ રીતે તમારે જે ફેસબુક આઈડી હોય એનાથી તમે લોગિન કરશો. આ રીતે લોગિન થશે. હવે આપણે એ મોબાઈલનું સેટિંગ થશે ત્યાં સુધી આપણે જે સીસીટીવી બનાવવાનું છે એનું સેટિંગ કરી લઈએ. ઓકે. એલાવ અલાઉ અલાઉ. તમારે લોકેશન ના જોઈએ તો ડેની કરી દેવાનું. હવે તમારે આ મોબાઈલ સીસીટીવી કેમેરો બની ગયો છે. જે મોબાઈલને તમે સીસીટીવી કેમેરો બનાવ્યો છે તેને તમે તમારા ઘરમાં કે ઓફિસમાં ગમે ત્યાં તમે લગાવીને તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારા મોબાઈલમાં તમે જોઈ શકો છો. આ રીતે તમારા પાસે જે મોબાઈલ રાખવાનો છે એમાં તમારે એડ ફર્સ્ટ સ્ટ્રીમર એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમારે સ્કેન કરવાનું આવશે ક્યુઆર કોડ. તમારા જે સીસીટીવી કરવાનો છે જે મોબાઈલ એ તમારે આ રીતે ત્યાં ક્યુઆર કોડ આપેલો હશે.
તમારે એના ઉપર ક્લિક કરવું પડશે. ક્યુઆર કોડ આવી ગયો છે. હવે તમે ક્યુઆર કોડ સ્કેન કરશો. આ રીતે સ્કેન થશે. બીજી રીતે પણ તમે આ સીસીટીવી કેમેરો, એટલે કે તમે જે મોબાઈલને સીસીટીવી બનાવ્યો છે એને ઓપરેટ કરી શકો છો. આ રીતે સીઆઈડી નંબર, યુઝર નેમ અને પાસવર્ડ નાખીને પણ તમે એ મોબાઈલ ઓપરેટ કરી શકો છો. અહીંયા તમે જોતા હશો, તમને દેખાશે, અહીંયા મારે અત્યારે થોડું ઝાંખું દેખાય છે. અહીંયા તમારે યુઝર નેમ, સીઆઈડી નંબર, પાસવર્ડ આપેલો જ છે. ક્યુઆર કોડ સ્કેન થઈ રહ્યો છે. સ્કેન થઈ ગયો. હવે જે મોબાઈલ સીસીટીવી કેમેરો બનાવ્યો છે તે કાર્યરત થઈ ગયો છે અને તમને તમારા મોબાઈલમાં કેપ્ચર જે પણ થાય એ દેખાશે. હવે આપણે આનું પણ પ્રેક્ટિકલ જોઈ લઈએ. આપ જોઈ શકો છો, બાજુમાં મારી દીકરી બેસેલી તમને દેખાય છે. હવે હું એને મોબાઈલ આપીશ અને બાજુમાં એને મોકલીશ. તમે જોતા હશો કે આજુબાજુની જે ચીજવસ્તુઓ છે એ આપણને આપણા પોતાના મોબાઈલમાં નજરે દેખાય છે. આ રીતે સીસીટીવી કેમેરો કાર્યરત રહેશે. હવે એ મોબાઈલ હું પરત મંગાવું છું. આ ગાડી છે, આ પાર્કિંગ પણ દેખાઈ રહ્યું છે આપણને આપણા મોબાઈલમાં. ચલો બેટા, મોબાઈલ પાછો લાવો, મોબાઈલ પાછો લાવો. મોબાઈલ આવી ગયો છે આપણા પાસે. આ મોબાઈલ છે આપણો સીસીટીવી કેમેરો. આપણે એનું પણ એક બીજું પ્રેક્ટિકલ જોઈ લઈએ. આ આપણને આપણો મોબાઈલ હવે દેખાશે. આ મોબાઈલ દેખાયો. આ રીતે તમે તમારા મકાનમાં કે ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ તમે આ મોબાઈલને સીસીટીવી કેમેરો બનાવીને ગોઠવી શકો છો. લોક મારી દો તો પણ ચાલે. અહીંયા 48% બેટરી બતાવી રહી છે. તમારા પાસે જે મોબાઈલ હશે એમાં પણ જે સીસીટીવી કેમેરો બનાવ્યો છે એની તમને બેટરી બતાવશે કે તમને ખ્યાલ આવે કે ક્યારે મોબાઈલ ચાર્જ કરવાનો છે. અહીંયાથી તમે કોઈ વિડીયોને રેકોર્ડ પણ કરી શકો છો આ રીતે, અને તમે જોઈ પણ શકો છો. પછી આ રીતે તમે લોક મારીને કોઈ પણ વ્યવસ્થિત જગ્યાએ આ મોબાઈલને સેટ કરી દો તો તમારે સીસીટીવી કેમેરો બની જાય છે. આપણે હજુ પણ એક ઉદાહરણ જોઈ લઈએ. આ મોબાઈલ હું મારા પાર્કિંગ બાજુ રાખું છું. આ તમને મારા પાર્કિંગમાં જે સાધનો મૂકેલા છે એ પણ તમને દેખાતા હશે. હવે આ ઓડિયો વિઝ્યુઅલ છે એનું પણ તમને એક ઉદાહરણ આપી દઉં. આ ઓડિયો વિઝ્યુઅલ થશે તમારી સીસીટીવી કેમેરો. આ રીતે તમે પોતાના મોબાઈલને સીસીટીવી કેમેરો બનાવી શકો છો. જો આપણને આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો અને આપના મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી નવી નવી વિડીયો સાથે. આભાર. જય હિન્દ. વંદે માતરમ.